નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે હિન્દુ મુસલમાન એકતાના હક પ્રતા સરહેમદ ખાએ એકવાર વાતચીતમાં કહ્યું હતું કે હિન્દુ તથા મુસલમાન ભારત માતાના બે આંખો છે જો બે આંખોમાંથી એક આંખ ન હોય તો ભારત માતાનો ચહેરો કદરપોજ થઈ જશે આવા વિચાર બધા રાષ્ટ્રીય નેતાઓ એ પણ વ્યક્ત કર્યો છે પાકિસ્તાનના સર્જન મોહમ્મદ અલી ઝીણાએ પણ તે વખતે હિન્દુ મુસ્લિમ એકતા તથા અખંડ ભારતના સમર્થક હતા પરંતુ અંગ્રેજ શાસનથી એ સહન થતું ન હતું તેમની નેતૃત્વ બાગલા પાડો અને રાજ રાજકારોની હતી

તથા કટ્ટરબંધથી હોઈ શકે લોકોમાં એક ખોટી માન્યતા ફેલાયેલી છે કે મોહમ્મદ સાહેબે ગમે તેમ કરીને ઈસ્લામની દીક્ષા આપવાનો તથા ગમે તે રીતે અપનાવીને મુસ્લિમોની સંખ્યા વધાવવાનો ઉપદેશ આપ્યો છે મોલાના હકની દ્રઢ માન્યતા હતી કે ઇસ્લામમાં આવી સંકુચિતનાને કોઈ સ્થાન નથી મુસ્લિમ ધર્મની સચ્ચાઈને સમજીને તેમણે તે કુશળતાપૂર્વક પોતાના જીવમાં ઉતારી હતી અંગ્રેજો સાંપ્રદાયિકતા વિમર્શિયાતના ઝેરી બીજ વાવીને ભારતમાં તેમની સત્તાને મજબૂત કરવા ઈચ્છો હતો પરંતુ મોલાના હાકે કે અંગ્રેજની કૂટનીતિને ખૂબ નિર્ભયતા અને સાહસપૂર્વક ગાડી પાડી દીધી તેમણે પટનામાં સદાત આશ્રમ ખોલ્યો તેના ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ભાવનાને ઓતપ્રોત યુવાન કાર્યકર્તાઓ તૈયાર કરવાનો હતો એ આશ્રમમાં હિન્દુ મુસલમાન તથા બધા ધર્મના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો ત્યાં ધર્મનિષ્ઠાની સાથે સાથે ધાર્મિક સંસ્થાના પાઠ પણ ભણાવવામાં આવતા હતા આ રીતે તેમણે એક તીર્થથી તેમણે એક તીરથી બે શિકારી કરવાનો પ્રયત્ન કર્યો પહેલું એ જ કે બિનસપડાદાયક પેઢીનું નિર્માણ કરવું અને બીજું લાલચ આપીને ફોસલાવવાનો પ્રયત્ન કરનાર નેતાઓને જવાબ આપવો સાંપ્રદાયિકતા નેતા તેમની દ્રઢતાને સમજી ગયા એમ છતાં તેઓ પણ હિંમત ન હાર્યા સાહસ જ્યારે ખોટી દિશામાં વળી જાય ત્યારે માણસ હલકો કરતું તો કરવા માંડે છે પરંતુ સત્ય તથા ઔચિત્યની સામે તેઓ પરાજિત થાય છે એક વાર કેટલાક લોકો તેમને કહી રહ્યા હતા કે કાં તો વચન આપો કે હવે હિન્દુ મુસ્લિમ એકતા નો પ્રયત્ન નહીં કરો અથવા તો મરતા પહેલા ખુદાને યાદ કરી લો આમ છતાં તેઓ આ જીવન હિન્દુ મુસ્લિમ એકતા માટે પ્રયત્ન કરતા રહ્યા જાન્યુઆરી ઓગણીસો ત્રીસમાં માં તેમનો દેહાંત થયો તેમનું મૃત્યુ હિન્દુ મુસ્લિમ એકતા માટે પ્રસન્નિય કામ કરનાર એક સાધકના જીવનનો અંત આવી ગયો તેમનું મૃત્યુના સમાચાર સાંભળીને લાખો લોકોની સાથે ગાંધી પર રડી પડ્યા જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ એ કૃષિ આરણ્યમાં આવેલા શિષ્યોને ભણાવી રહ્યા હતા શુક્ર યજુર્વેદની કર્ણ શાખાનો ચાલીસમો અધ્યાય ચાલતો હતો શિષ્યના સંસ્કૃત પંડિત વાંચીને તેનો અનુવાદ કર્યો ભગવાનને સમર્પિત કરીને કર્મ કરવાથી મનુષ્ય કર્મબંધનોમાંથી બંધાતો નથી અને તેમનાથી લેપાતો પણ નથી શિષ્યના મનની શંકા જાગે કે આવું કઈ રીતે સંભવ છે ઋષિએ તેમના જિજ્ઞાસાનું સમાધાન કરતાં કહ્યું કે જેવી રીતે ધુમાડો દીવાલને કાઢી કરી દે છે પણ આકાશનું કશું બગાડી શકતો નથી એ જ રીતે આ શક્તિના કારણે મનુષ્યનું ચિંતન બંધ દિવાલાઓ જેવું સંકુચિત થઈ જાય છે અને તેના પર કર્મનું આવરણ ચઢતું જાય છે પરંતુ મનુષ્ય જ્યારે પોતાની જાતને પરમાત્માને સમર્પિત કરી દે છે તો તે તેમનું જેમ જ અનંત અને આકાશની જેમ અસીમ થઈ જાય છે પછી તેની પર કર્મના બંધનો ચડતા નથી આ સાંભળીને શિષ્યોની શંકાનું સમાધાન થઈ ગયું જય ગુરુદેવ જય ગુદેવ